नमस्ते वाला विद्यार्थी मित्रों, तमारू स्वागत छे अमारी चैनल सोशियल साइंस लक्ष्य में। एक एकम कसोटी धोरण 11 विषय छे रसायन विज्ञान, कोड छे 0.52, कुल गुण छे 25, समय छे 1 कलाकनो अने माध्यम छे गुजराती। आ प्रश्नपत्र जे छे ई प्रश्नपत्र में प्रत्येक प्रश्नना गुण केटला छे, एक छे जे नीचेना 1-7 मांग्या मुजबना जवाब आप्या छे तेमा। जो तमारे कोई डाउट होय, कोईपण क्वेरी होय तो तमे कमेंट सेक्शन में कमेंट करी शको छो। सौथी इम्पोर्टंट वस्तु, आ पेपरनो संपूर्ण सॉल्यूशन तमने नीचे आपेली लिंक माथी मळी जवानुं छे। तो आ प्रश्नपत्र ने पहेला आपणे जोई लईए कि प्रश्नपत्र में केवा प्रकारना प्रश्न पूछावाना छे अने केवा पूछायेला छे एनुं संपूर्ण विगतवार सॉल्यूशन तमने नीचेनी लिंक माथी मळी जशे। CO2ના एक अणुना दळ ग्राम केटलुं थाय छे? तो CO2નો આણ્વીય દળ 44 ગ્રામ હોય તો તેનો દળ થશે 44 ગ્રામ। તમારે નીચે જવાબ મળશે તેમ CH3COOHમાં કાર્બનના દળની ટકાવારી પ્રમાણને જોઈએ તો કાર્બન બરાબર 12 છે, હાઇડ્રોજન 1, ઓક્સિજન 16, તો એનો આણ્વીય દળ પ્રમાણે તમે ગોતી શકો છો। મિથેનના 1 મોલમાં રહેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા તમારે લખવાની છે, તો કાર્બનના 12 અને હાઇડ્રોજનના 4, એટલે 12 ને 4 16। નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં પરમાણુઓ આવેલા છે, તો કેમાં આવેલા છે એ તમારે લખવાનું છે 4 ઓપ્શનમાંથી। ઓકે, સોડિયમમાં આવશે। કોઈપણ એક પરમાણીય ક્વોન્ટમાંક N=4, L=0 મૂલ્ય ધરાવતા ઇલેક્ટ્રોનનું મહત્તમ સંખ્યા તમારે ગોતવાની છે। ક્રોમિયમનું તમારે ઇલેક્ટ્રોનિક રચના તમારે લખવાની છે, તો આરામથી લખી શકશો 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 3p6, પછી 4s0 લખી દેવાનું છે અને 3p6 લખી દેવાની છે। ઓકે, ચલો એવી રીતે આપણે જોઈએ તો 1c પ્રિઝમમાં ઇલેક્ટ્રોન પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા 10, 12 અને 13 છે, તો સ્પિઝમની સંખ્યા જણાવો। એના વિભાગ બી નાઇટ્રોક એસિડ એક નમૂના જેની ઘનતા 1.41 ગ્રામ પર મિલર ml છે, તો નાઇટ્રિક એસિડના દળ 69% છે, તો આ નમૂનામાં નાઇટ્રિક એસિડની સાંદ્રતા મોલ પ્રતિ લિટર ગણાવો। નાઇટ્રિક એસિડનો આણ્વીય દળ છે 63। એક દ્રાવણ જેમાં ઇથેનોલના મોલ 0.04 છે, તે દ્રાવણમાં ઇથેનોલની પાણીની મોલારિટી ગણો અને બોહરના પરમાણુના નમૂનાની ખામીઓ તમારે જણાવવાની છે। વિભાગ સીની વાત કરીએ તો એક ગોલ્ફના દડાનું દળ 40 ગ્રામ છે અને વેગ 45 મીટર પર સેકન્ડ છે। જો વેગ 2% ચોકસાઈથી માપી શકાતો હોય તો સ્થાનમાં અનિશ્ચિતતા ગણો। ઇલેક્ટ્રોનનું દળ તમે જુઓ તો 1×10⁻³૩ kg છે, જો તેની ગતિ ઊર્જા 3×10⁻૨૫ જૂલ હોય તો તરંગ લંબાઈ ગણો। કેલ્શિયમ કાર્બોનેટના જલીય HClમાં પ્રક્રિયા કરે છે, નીચે પ્રક્રિયા પ્રમાણે CaCl2 અને CO2 આપેલ છે, તો CaCO3 અને 2HCl અને CCl2 વત્તા CO2 વત્તા H2Oની આપેલી છે, તો 50 ml 0.5 મોલ HCl સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે CaCO3નું દળ જોઈશે તેની ગણતરી દર્શાવે છે અને કોણીય વેગમાન ક્વોન્ટમ અંકનું મહત્ત્વ તમારે જણાવવાનું છે। અને વિભાગ ડીમાં તમે જુઓ તો ઇલેક્ટ્રોનિક રચના માટે આઉપભાવનો સિદ્ધાંત, પોલીનો નિષેધ સિદ્ધાંત અને ગુણનો મહત્ત્વનો ગુણાંકનો સિદ્ધાંત ઉદાહરણ તરીકે તમારે સમજાવવાનો છે અને નિશ્ચિત તાપમાનનો નિયમ, ગુણક પ્રમાણના નિયમ અને ગેલ્યુસ્કેસના વાયુમય કદના નિયમના ઉદાહરણ તરીકે તમારે સમજાવી દેવાનું છે। આવી રીતે તમને આનું સોલ્યુશન પણ સરસ રીતે નીચે લિંકમાં મળી જવાનું છે, તો બી રેડી।